ઉચરાજી એપીએમસીની પેટા ચૂંટણીમાં ભાજપને જીત માટે લોઢાના ચણા ચાવવા પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે સહકારી ક્ષેત્રના પીઢ અગ્રણી વિઠ્ઠલ પટેલે ભાજપના મેન્ડેટ ધરાવતા ઉમેદવાર સામે દાવેદારી નોંધાવી છે. ભાજપ દ્વારા કિરીટ પટેલને મેન્ડેટ આપવામાં આવ્યો છે. સામાન્ય લાગતી એપીએમસીની પેટા ચૂંટણી હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. મહત્વનું છે કે સહકારી અગ્રણી વિઠ્ઠલ પટેલને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ સહકારી ક્ષેત્રના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ભાજપના જ બે જૂથ સામસામે આવી જતા મુશ્કેલી સર્જાઈ છે. કિરીટભાઈ સુખી માણસ છે અને કિરીટભાઈને એપીએમસીનો કોઈ વિષય જ નથી. પહેલા મેં મારા ત્યાં મંદવા આવ્યા હતા એટલે મેં કીધું કિરીટભાઈ તમે ઉભા છો ખરા, પણ એપીએમસી શું એ તમને ખબર છે કે ના? મને ખબર નથી. હવે જે માણસને એપીએમસી ખબર ના હોય એ માણસ ઉમેદવાર બનીને આવે અને એપીએમસી શું ચલાવી શકે? દાદા મારા વડીલ છો, મારા સન્માનીય છો, ખેડૂતનો દીકરો છું, ખેડૂતના શું પ્રશ્નો છે એ મને ખબર છે. આ જ વિસ્તારમાં એપીએમસીમાં જવા માટે હું જે દિવસે ફોર્મ ભરવા ગયો ને ત્યારે મને જતા જતા અડધો કલાક થયો. એ દિવસે વરસાદ હતો, એપીએમસીમાં ઉતરતા બી મારી ગાડીમાં ટેન્શન સમા મારું પેન્ટ પણ પલળી ગયું હતું અડધા સુધી. આ એપીએમસીનો વિકાસ છે? મને ખ્યાલ છે ત્યાં સુધી આ જ ખેડૂતોના થોડો ઘણો બી વરસાદ પડે તો પાણી ભરાઈ જાય છે, તો ખેડૂતોનું અનાજ બગડે છે. ખેડૂતો માટેના પ્રશ્નોનો ઉકેલ લાવો એ ખેડૂતના વિભાગના જે આગેવાન હોય, ઉત્પન્ન બજાર છે, ખાલી ફૂલ ફોર્મ નામ જાણવું જરૂરી નથી હોતું, પણ પ્રશ્નોનું નિરાકરણ કરવું એ દરેક આગેવાનની ફરજ છે.